અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આવેલી શ્રી પૂજા બાપુ ગૌશાળામાં ગાયો માટે 3 નવા બનેલા શેડનું આ વિસ્તારના શ્રેષ્ઠી વતનીઓ અને હાલ મુંબઈ જઈ વસેલા ઉદ્યોગપતિ દાતાઓ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજુલા પૂજા બાપુ ગૌશાળામાં આશરે 610થી વધુ લૂલી લંગડી અને માંદી બીમાર ગાયો છે, જેનો નિભાવ કરવાનો ખર્ચ પ્રતિદિન 28 થી 30 હજાર જેટલો છે. રાજુલામાં પૂજા બાપુએ સાલ 1965થી લૂલી લંગડી અને બીમાર ગાયોની સેવા કાર્ય શરૂ કરે. સાલ 1980માં તેમના નિધન બાદ આ સેવા કાર્ય ભીખાભાઈ તલાટી દ્વારા કાર્યરત રહેલ એક તરફ નાના પુત્રની સાર સંભાળ, બીજી તરફ વ્યવસાય છતાં પણ ગાયોને લગતા કોઈ પણ સમાચાર મળે તો ખુલ્લા પગે ભીખાભાઈ દોડી જતા. તેમની નિસ્વાર્થ સેવા શહેર માટે એક યાદગાર ઉદાહરણ છે. ત્યારબાદ તેમના પુત્ર કૌશિકભાઈ ઉર્ફે કાનાભાઈ દ્વારા સેવા કાર્યની કમાન સંભાળવામાં આવી. પૂજા બાપુ ગૌશાળા યુવા ગ્રુપમાં હર્ષિતભાઈ દવે સહિતના સેવા કાર્યમાં જોડાયા. આ ગ્રુપ દ્વારા વર્ષમાં એક વખત મકર સંક્રાંતિના પર્વ પર તારીખ 1 થી 14 સુધી 14 દિવસ શહેરભરમાંથી ગૌશાળા માટે ફાળો એકત્ર કરવામાં આવે છે. પોતાના વ્યવસાય નોકરી એક તરફ રાખી આ ગ્રુપમાં આ કાર્યમાં એક લીન થઈ જાય છે. આ ગૌશાળામાં હાલ ગાયો માટે 3 શેડ મૂળ રાજુલાના પરેશભાઈ પ્રતાપભાઈ મહેતા, તેમના પત્ની નેહાબેન મહેતા દ્વારા આ શેડ બંધાવી આપવામાં આવેલ છે. 3 વર્ષ પૂર્વ ગેટ પાસે એક શેડ બંધાવી આપવામાં આવેલો હતો અને હજી એ પણ તેમણે જણાવેલ કે તે આગામી દિવસોમાં 1 થી 2 શેડ ગાયો માટે બનાવી આપશે. અહીં કામ કરતા સ્ટાફના પુરુષો તથા સ્ત્રીઓ માટે તેમના પરિવાર તરફથી વસ્ત્રો, પુરુષો માટે પેન્ટ શર્ટ, સ્ત્રીઓ માટે સાડી આપવામાં આવેલ. આ તકે સ્થળ પર 1,51,000 ધર્મદાસભાઈ મહેતા તરફથી આપવામાં આવેલ. 21,000 રૂપિયા અશોકભાઈ મોદી તરફથી આપવામાં આવેલ. 21,251 પરમ પૂજ્ય બાવાશ્રી તરફથી આપવામાં આવેલ. 1,11,111 રાજુલાના માધવીબેન રજનીકાંતભાઈ જોશી, તેમની પુત્રી ઝીલ અને ખનકના આજ રોજ જન્મદિવસ હોય તેમણે આ રકમ ભેટ આપી જન્મદિવસ ઉજવેલ. સાથે 11,000 રૂપિયા સંઘવી નટવરલાલ મૂળજીભાઈ મહુવા તરફથી આપવામાં આવેલ. આ લોકાર્પણ આ વખતે ભારતીય જનતા પક્ષના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર, મહેન્દ્રભાઈ ધાખડા, સંજયભાઈ ધાખડા, વિશ્વ હિન્દુ પરિષદના બિપિનભાઈ વેગડા, પાલિકા પ્રમુખ છત્રજીતભાઈ ધાખડા, મનુભાઈ ધાખડા, વડલીવાળા, બજરંગદળ પ્રમુખ નરેશભાઈ ધાખડા સહિત લોકો પધારેલ. આ તકે બકુલભાઈ વોરાએ જણાવેલું કે ઘણા લોકો ગાયને લાંબો સમય રાખી તેમનું દૂધ લઈ દૂધનો વ્યવસાય કરે અને જ્યારે ગાય બીમાર પડે, દૂધ આપતી બંધ થાય ત્યારે અહીં ગૌશાળામાં આવીને મૂકી જાય છે. જેમણે આજ દિન સુધી તમારી આજીવિકા સંભાળી એમને અંતે તરછોડવામાં આવે છે. એવા લોકોને અપીલ કરી છે કે તેઓ ગાયોનું ધ્યાન રાખે. અહીં 610 ઉપર ગાયો છે, જેમાં 5 થી 7 જેટલી ગાયો દૂધ આપતી હશે, બાકી તમામ બીમાર અવસ્થામાં છે. જેમની સેવા સારવાર પાછળ પ્રતિદિન હજારો રૂપિયાનો ખર્ચો થાય છે. સહભાગી ન બનો તો બોજ પણ ન વધારો. રાજુલામાં આવેલ રુદ્રગણ ગ્રુપ સેવા કાર્યો માટે હંમેશા તત્પર હોય છે. પાછળના કેટલાક વર્ષોમાં લોકમેળાઓ યોજી આવકની તમામ રકમ ગૌશાળાને સમર્પિત કરવામાં આવે છે. આ ગ્રુપના વનરાજભાઈ વરુ ગૌસેવા માટે હંમેશા કાર્યરત રહે છે. ધારાસભ્ય અમરીશભાઈ ડેર દ્વારા ગ્રુપના તમામ મિત્રોને તેમની આ સેવા બદલ ભારોભાર પ્રશંસા કરી હતી.